પહોંચી ગયા છે હોસ્પિટલે અને કેસ લખાવી દીધો છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? જો કે તમે બધા લોકો મજામાં જ હશે. પેલા બધા જય દ્વારકાધીશ, જય મા મંગલ, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી. તમે લોકો કહેતા છે ને કે સવાર નો પોનો ભાઈ ઠેલો નાખીને ક્યાં ભાઈ ગયો? હું ગયો તો પ્રેમિત ડેવ આવતો રહ્યો છું. તમે ક્યાં સવાર સવારમાં આ ઠેલી ને ઠેલા લઈને? મારા ભાઈ તું પણ બકાલ લેવા ગઈ હતી. તો ભારતી ને હેતુ ને બધા અત્યારમાં ખૂબ બકાલું લેવા ગયા હતા. કારણ કે ભાઈ બકાલા ને હમણાં બહુ માલથાકૂટ થઈ ગઈ. તમને લોકોને ખબર છે, આપણે વાયવું છે બકાલું, હજી નાનું નાનું છે, થાય પછી બહુ ઝંઝટ રહી ને. એટલે અત્યારે એક બેન વેચવા આવે છે. તો ભારતી અત્યારમાં ફોનમાં લેતા હોય બકાલું. કા બકાલું લેતા હોય? અમે જય દ્વારકાધીશ જય મા મોગલ માં. કેમ છો વ્રજભાઈ? મજામાં. વ્રજભાઈ હમણાં થોડાક ટેન્શન માં આવી ગયા, કારણ કે ફોન છે ને જો મારો આઈફોન અહીંયા પડ્યો હતો અને ભાઈ અહીં ઉપર શેડા શેડા, એટલે અહીંથી પગ લાગ્યો ને આ નીચેથી મોબાઈલ પડી ગયો. મોબાઈલ પડ્યો નીચે ની ગ્લાસ તૂટી ગયો. ભાઈ જોઈ ગયો કે બાપુજી તો મને મારશે. એટલે ભાઈ ને ઘેર સનમ થઈ ગયો કે ભાઈ અહીં રેવાય નહીં, બાપો જગડે આવી છે. તો ઓલું તા હે પડી જતો ને દીકરા પડ્યા કરે એવું કે થોડુંક હોય, નવ લઈ દેવાય તારે મને. આ લોકોનું વેકેશન પડે એટલે બસ બાપ માથે પગ મૂકશે તમારા ફોદા કાઢી નાખશે. તારે અહીંયા ઉપર સડવું નથી. એટલે પણ જો આ બધી હજી છે ને આમ થામ પડ્યું તો મારા મમ્મી કામ કરું ને આમ કરું ને. મારા મમ્મી છે ને ભાઈ, હું તમને કહું નહીં, ખોટી વાત નથી, ઈ મૂકે તો નહીં કે આમ કરું તેમ કરું. હવે આ બધી લાકડાનો આપણે ઢેકલો કરાવી દીધો. હે પણ પેલા માં જીસીબી આને છે ને વા નાખવા, ઓલી પણ હારી ધૂળ છે ને એને લઈને નાખવાની છે. બાકી આ બધી લેવલ થઈ જઈને પછી બે મજૂર કરીને આપણે માણસો કરી લેવાનું થાય. બે મજૂર મને સસ્તા પડશે, જો તારા પગ પાછો મળે ને તો એ મને સસ્તો નહીં પડે. બરાબર, સાવધાન થઈને રેવી નથી કરવું, રેવા દાલો. કારણ કે ભાઈ આમાં તમે જોવ તો ખરી, આ બધી કાદી ખોદાવી, આ બધી એવડા એવડા પાણા પડે, ઓવરંગ પાણો પડી જાય ક્યાંક અને લાગી ને પગ મળે તો શું કરવું. અને અત્યારે તમે જો વરસાદનું વાતાવરણ થઈ ગયું ફૂલ, એમ થાય કે મણા થોડીક વાર ની અંદર વરસાદ આવી જ જવાનો છે. નહીં ક્યાં વરસાદ? અરે માવઠા ની ચા કરો મમ્મી, આ જોવ તો ખરી. આ તમે આ સૂર્ય નારાયણ ની કિરણો જો ધીમે 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 ધરતી પર પડે જો, તમે ખાલી આ નજારો તો જો. હવે છે ને આ બધી છે ને બાડી નાખવાની વાત આવે, આમાં જે કાંટા બાટા હોય બધી બરી ને આ સોકોણ થઈ જાય મસ્ત નું. કારણ કે બરી એટલે આપણે વધારે કામ કરવું પડે. બાકી મમ્મી આડી કહે કે આમ કરો ને તેમ કરો ને, એ લાકડી બેગ તૈયાર નાખીને બધી હરગાવી દે એટલે જય સોમનાથ બધી ક્લિયર થઈ જાય. ફેમિલી હું તમને કહું ને, આના ખાલી ખેલ જો. મારો દાદો આ આવલી પટ્ટી આવે આલી પટ્ટી વાળી એ ખેસી લીધી બાપે, હાથમાં સાપડો નહીં પડી. હવે એ તારી બાપ થોડી ખુલશે. આ હે આ મારો દાદુ જો આવાજ ખેલ કરતો હોય જો, ધીમે ધીમે આમ હેઠે નાખીને કાંઈ એટલે વાંધો ન આવે. આ કાલે ભારતી ની અહીંયા ઓલી માર દીધી હતી, ઉભી રહ્યો લાઈ હું કાપદો અને પકડ મોબાઈલ પકડેલું હું કાપદો રહ્યા લાગી હાશ મેળ આવી ગયો. હવે કોઈ જે કરી કે બાપુજી ભૂલ થઈ ગઈ, આ જો હાથમાં જો બેહી ગઈ બાપી, આવા કોઈ જે ખેલ કરી હવે. હે આવી પટ્ટી ઓલી આવે ને સીલ મારવાની, હવે ઈ તમે વિચાર કરો હાથમાં હારો લાગી આ ગમે, કાલ ભારતી ને ઓલું કરી દીધું તો હવે નહીં કરે ને હું. બાકી પછી તારા સાહેબ ને મોકલે આ વિડીયો. હા હવે તું જો, હવે તું કર એટલે પછી સાહેબ ને જ મોકલું. હે દીકરા ઈ નો કરે એનાથી લાગી જાય. તો ભાઈ આ છોકરા છે ને વેકેશનમાં બહુ હસાવો ભારી પડે, આવા જ ખેલ કરતા કઈક નેત નવા બેઠા બેઠા. તમે કેતા હોય ને આપડા હિતેશભાઈ ના ઘરના આ બધી કેતા હોય, હિતેશભાઈ ને બતાવો જો હિતેશભાઈ રહ્યા. આ હિતેશભાઈ ના ઘરના મારો હેડો બહાર નાખવાનું, શું કરવું આનું? આ લાકડા બરી ગયું ભાઈ, તમારી જવાબદારી, મારી કોઈ જવાબદારી નહીં. હિતેશભાઈ, હિતેશભાઈ આને કહી દેજો એની જવાબદારી, આપણી કોઈ જવાબદારી રહે નહીં. હો જો ભાઈ હું વિડીયોમાં કહી દઉં લાકડા બરી ગઈ તો મારી કોઈ જવાબદારી નહીં.
તો તે હરગે એવું કીન છે અંદર કઈક મેલ ની ઓલી થઈ ગઈ, ગોરેન્ડી જામી ગઈ. તો ડોક્ટરે કેવું કીધું કે તમે એને વેરાવળ જાવ, કાન સાફ કરો તો, કારણ કે કાલે હાંડ તો રસી નીકળતા. તો હવે ભાવેશભાઈ ને ફોન કર્યો છે, તો હું ભાવેશભાઈ જઈ વેરાવળ કારણ કાનના ડોક્ટરને બતાવી લઈએ એકવાર. બાકી પછી છે ને સંભળવાનું બંધ થઈ ગયા કાવ્યાબેન ને, કા બેરા થઈ ગયા. વેકેશન પડી ગયું પછી આમાં સંભળાય નહીં, પછી શું કરી. હાલો ફેમિલી જઈએ વેરાવળ ને મળીએ વેરાવળ જઈને. તો ફેમિલી પહોંચી ગયા છે વેરાવળ હોસ્પિટલે, અને ઉપર જાય છે ભાવેશભાઈ, આવી ગયા છે મારી સાથે. અને કાવ્યાબેન શું કે, કાવ્યાબેન બીક લાગે કે એમ? સાહેબ આવી ગયા છે ને, અત્યારે ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ છે કાવ્યાબેન ની, અને કાવ્યાબેન બહુ ગભરાય છે અત્યારે. કઈ નહી થઈ દીકરા, થોડીક વાર ની અંદર થઈ ગયા છે. ટૂંકમાં આપણે આમાં અંદર જોવાનું છે કે અંદર કેટલી ફંગસ શું છે. હવે સાહેબ અત્યારે ચેક કરી રહ્યા છે. હાલો કાવ્યાબેન, તો નીકળશું કે હવે? હે, દુખે છે હવે? હે, ના દુખતું ને, હવે બરફ નહીં ખા ને મા દીકરો. હે, હાલો તો જવું છે ને. હાલો ભાવેશભાઈ, એક કામ કરો ને તમે, મેડિકલમાંથી દવા લઈ લો ને પછી નીકળીએ. તો ફેમિલી દવા લઈ લીધી છે, અને સાહેબ એવું કીધું નોર્મલ છે, નોર્મલ એવી ફંગસ હતી. ટૂંકમાં પાણી થોડું ઘણું ભરાયું હતું, અને એની સાહેબ એવું થયું છે. હવે એક વીક માટે દવા આપી છે, અને પાછું કીધું છે એક વીક પછી બતાવવાનું છે. અમારા કાવ્યાબેન થોડાક એવા ગભરાઈ ગયા હતા, ગભરાઈ ગયા હતા ને. હે, બરફને ખાવા ના પાડી ખબર છે ને ડૉક્ટરે? હે, નહીં ખા ને હવે બરફની એવું બધી કે ખાઈ. હાલો ફેમિલી જાય છે તે ઘરે, મળીએ ઘરે જઈને. તો ફેમિલી પહોંચી ગયા છે ઘરે, અને ભાઈ અત્યારે બપોરના તડકો હતો જોરદાર, એટલો કાળ ધાળ તડકો હતો, એટલે બધા હુઈ ગયા. ને આજો આવીને જો કેરા ખાવા માંડી ગયું પાછી. શિયાને કઈ ઉપાધિ? ડોક્ટરે એવું કીધું કાનની અંદર છે ને પાણી ભરાઈ ગયું હતું, એટલે ઇન્ફેક્શન થઈ ગયું. એટલે મને એને સમજાતું કાનમાં દુખે ને નાકમાં ટીપા નાખવાના, એ પૈકી નાકમાં બે બે ટીપા નાખવાના. વિસર કેમ ખબર પડે, હવે ડોક્ટરે કીધું હે નાકમાં નાખવાનું કીધું ટીપા, એમ કેમ કીધું કાવ્યાબેન? હે, એટલે ભાઈ હવે આમાં કઈ સમજાવતું, કાનમાં દુખે છે ને નાકમાં નાખવાનું ટીપા, એ પૈકી આખા દિવસમાં નાકમાં બે 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 ટીપા નાખવાના. શિકાર ઉપાડી લઈ આવી. વાહ ભાઈ વાહ, ભારતી અત્યારે મોરવાની શરૂઆત કરી દીધી કમ્પ્લીટલી, ને સારી બાજુ ગોઠવાઈ ગયા જો તો ખરી. હે, અને હવે ખાય પછી ખબર પડે કે ભાઈ ટેટી કેવી છે. અટાણું તો ભાઈ આમ દેખાવમાં સ્વાદ બાદ ને તો સારા આવે, ફ્રીજમાં મેલી દીધે એટલે થોડીક ઠંડી થઈ ગઈ. બપોરે ખાવા એવું જ નથી, કારણ કે બપોરે ટેમ્પરેચર જ એવડું થઈ ગયું હતું ને કે એની કોઈ સીમા ચલાવી જાય ને. એકાદ દિવસે પેલા હું ટેસ્ટ કરેલો કેવી છે ને, એટલે ખબર પડે મીઠી છે કે શું છે. આપણે ખબર તો પડે ને, આપણે પૈસા નાખો તો. વાહ ભાઈ વાહ, ભાઈ 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 ભાઈ, વાહ ભાઈ વાહ, કઈ ઘટે ને અમરું તો ભાઈ. અરે મસ્ત ની ટેટી છે, તું ખાતો ખરી, કઈ ઘટે નહી. એમાં શું વાંધો તને ખાવામાં? તો જો ભાઈ અમારા ઘરમાં છે ને કાવ્યાબેન, મારા મમ્મી, મમ્મી શું લઈને? વાહ રે વાહ, કઈ ઘટે નહી. મારા મમ્મી જંજીરા લઈને, મારે મારા જંજીરા અંત ખાવી. એટલે ભાઈ આ એમ કે મારા મમ્મી એમ કહ્યું કે જંજીરા નાખીને ખાવાની મજા કઈક અલગ હોય, આપડે જંજીરા કઈ ખાવાની છે નહીં, આપડે તો એમને ટેટી ખાવાની છે. હેતુય બેન ને અને એને મમ્મી ને બેન ને ટેટી નથી ભાવતી. હાલો ફેમિલી, તો તમારે લોકોને પણ ટેટી ખાવી હોય તો, અને હવે અત્યારે મારે છે ને આગળ થોડુંક વાડીએ કામ છે ને, મોટર નું ને, તો અહીંયા વાડીએ જવાનું છે. અને બસ ફેમિલી, આજનો બ્લોગ અહીંયા લગી દીધું. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું ફરી એક નવા વિડીયો સાથે. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે, બાય.